કેશોદ તાલુકામાં ગતિશીલ ગુજરાતનો વિકાસ થંભી ગયો. મોટી ગંસારીથી નુનાડા જતો રસ્તો 4 વર્ષથી મંજૂર થયો, જેમાં 2 વર્ષથી વધુ સમયથી કાકડી પાથર્યા બાદ કામ બંધ થયું. રોડનું કામ શરૂ કરવાનું મુહૂર્ત ક્યારે આવશે તેની જોવાતી રાહ. ગુજરાત સરકાર દ્વારા ગતિશીલ ગુજરાતની નેમ સાથે ઝડપી કામગીરી કરી સંવેદનશીલ સરકાર માનવામાં આવી રહી છે અને હરણફાર વિકાસ થયો હોવાની ચર્ચાઓ થાય છે, ત્યારે શું ખરેખર ગતિશીલ ગુજરાતમાં 4 વર્ષથી મંજૂર થયેલ રોડનું કામ હાલમાં પણ પૂરું થયું નથી એવું બન્યું છે? કેશોદ તાલુકાના મોટી ગંસારીથી નુનાડા તરફ જતા રસ્તામાં 4 વર્ષ પહેલાં અંદાજે 3 કિલોમીટર રોડ મંજૂર થયેલ, જે મંજૂર થયેલ રોડમાં 2 વર્ષથી વધારે સમયથી કાંકરી પાથરી દેવાયા બાદ કોઈપણ જાતનું કામ આગળ વધારવામાં આવ્યું નથી. માર્ગ મકાન કાર્યપાલક ઇજનેર મામલતદાર ધારાસભ્ય સહિત અનેક રાજકીય આગેવાનોને લેખિત મૌખિક અને ટેલિફોનિક અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં આશ્વાસન સિવાય કંઈ કામગીરી આગળ વધતી નથી. 2 વર્ષથી વધારે સમયથી કાંકરી પાથરવામાં આવી, જેના કારણે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે, વાહનો પસાર કરવા પડે છે. રોડ ઉપર પસાર થતા વાહન ચાલકો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહેલી તકે રોડનું કામ પૂર્ણ થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે. 4 વર્ષથી મંજૂર થયેલ રોડનું કામ વહેલી તકે પૂર્ણ થશે કે લોકો હજુ પણ લોકોએ રોડની સુવિધા માટે રજૂઆતો જ કરતી રહેવી પડશે તે જોવાનું રહ્યું. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ. પંચાયત સદસ્ય, અમારે અત્યારે આ નુનાડાથી મોટી ઘનસારી રોડનું જે કામકાજ છે તે ધીમી ગતિએ, એકદમ ધીમી ગતિએ ચાલુ છે. 3-4 વર્ષથી આ કામ એક સાવ એમ કહીએ કે આપણે ધીમી એટલે હાવ સર્પની સાપ જેમ હાલતો હોય એની ગતિએ આ કામ ચાલુ છે. અને આની અંદર આપણે બંને ગામના જે ખેડૂતો છે એનું 90% રેસિડેન્ટ છે તે સીમ વિસ્તારની અંદર છે, અને તે બધાને પશુપાલકોને તથા ખેડૂતોને ગામતળની અંદર જવા માટે અનેક પ્રોબ્લેમો થાય છે. તો આ રોડવાળાઓને અનેક લેખિત તથા મૌખિક અરજીઓ કરવા છતાં પણ કોઈ અહીંયા ધ્યાન આપતું નથી, અને જો કોઈ ફોન દ્વારા અથવા તો અરજી દ્વારા એનો સંપર્ક કરે તો થઈ જશે એવા અનેક વખત સૂચનો આપેલા છે એ લોકોએ. અને અહીંયા 2-3 ખેડૂતોના એક્સિડન્ટ પણ થયેલા છે, અને પરિવહન માટે જે બળદો તથા બીજા અન્ય જાનવરોનું પરિવહન માટે ઉપયોગ થાય છે એને પણ મોટી તકલીફ પડી રહી છે. અહીંયા છેલ્લા 1-2 વર્ષથી આ કાંકરા મોટા મોટા નાખેલા છે રસ્તાની અંદર, જે અત્યારે પહેલાં કરતાં પણ જે ગારી હતી એના કરતાં પણ ભયંકર વસ્તુ આ રસ્તાની અંદર ઉપજેલી છે. અત્યારે છેલ્લા 4 વર્ષથી આ કામ મંજૂર થયેલું છે, અને 2 વર્ષથી આપણે આ લોકડાઉન પહેલાં કામ ચાલુ થયેલ છે, છતાં પણ હજી તંત્ર કોઈ જાતને આમાં ધ્યાન આપતું નથી. અને આ રસ્તાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ થાય એવો બંને ગામનો. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમુક ગાંધીજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે પ્રાંતિજ.
જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.